नमस्कार, आप जोई रहा शो स्पार्क टुडे न्यूज। साळंगपुर हनुमान जी मंदिर खाते दिवाळी होय मोटी संख्या में लोग दादाना दर्शन करवा माटे पहुंची रहा है, त्यारे काळी चौदसना दिवसे खास तो अहीं साळंगपुर हनुमान दादाना मंदिरे मारुति यज्ञनुं आयोजन करवामां आव्युं हतुं, ज्यां दादाना अलौकिक दर्शननो लाहवो मोटी संख्या में लोकोए लीधो हतो। खास तो चांदीना डायमंडना वाघाथी दादा ने जे शणगारवामां आव्या हता, मंदिरने जे सजावामां आव्युं हतुं तेनो लाहवो तमाम लोकोने मळ्यो हतो। मारुति यज्ञनुं आयोजन करवामां आव्युं होय, मोटी संख्यामां लोकोए आ यज्ञनो पण लाभ लीधो हतो। ने खास काळी चौदस होय साळंगपुर हनुमानजी मंदिर खाते दादाने छड़ी चढ़ावानुं पण आयोजन करवामां आव्युं। आ तो बहुत सुंदर व्यवस्था है। आज काळी चौदस है अने दादा ने एवा वाघा धरावा है डायमंडना के एनी कोई वात नथी, अद्भुत है। अने हूँ दर काळी चौदसे आवुं छुं अहींया। दादानो अवलौकिक बहुत महिमा है और दादा जे मारा दिल में धार्या काम दादाए मैं पारी पड़ेला है। दरेक कार्य अंदर दादाए साथ आप हूँ एक पण सौदेश पाड़तो नहीं, अथवा वर्ष की अंदर त्रण वार आवड़ो, त्रण वार, चार वार आवड़ो, चार वार हूँ आ दादा दर्शन अशोक आऊँ छूँ। मारूँ बीजा काम पड़ा मेकिन पण दादा ने उले आऊँ छूँ। और आज एक काली सौदेश है, अँ हवन भी चाले से अने बहु पवित्र भूदेवों द्वारा मंत्रों द्वारा जे हवन करवामां आवे छे, एटलो पवित्र भूदेव थी हवन करवामां आवे छे। दादा बहुत खुश थाय छे। अने बारथी हूँ अत्यारे पहोंच्यो आव्यो छूँ तो मैं जोयुं पब्लिक ने एटली आस्था छे दादा पर के ना पूछो वात, एटले बहुत सुंदर, एटले बहुत सुंदर, अति सुंदर छे। एम बहु वर्षोथी अहीं दादाना सानिध्यमां आवो छो, खास करीने काली चौदस निमित्તે પૂજામાં પણ બેસો છો। આજે શું પ્રાર્થના કરી, કારણ કે વિધાનસભાના દિવસો ચૂંટણીના નજીક છે, ચૂંટણી લડવાની ઈચ્છા કરી કે કેમ? ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિગત ઈચ્છાને સ્થાન જ નથી, પાર્ટીના આદેશ અનુસાર જ અમે બધા અમારો નિર્ણય કરતા હોઈએ છીએ। અમારો નિર્ણય પાર્ટી કરે છે અને આપવાનો કે નહીં આપવાનો નિર્ણય પણ પાર્લામેન્ટરી બોર્ડ કરે છે। મેં દેશ માટે પ્રાર્થના કરી છે, રાષ્ટ્ર માટે પ્રાર્થના કરી છે અને ભૂતકાળમાં અમારો રેકોર્ડ જે છે એ 22માં અમે તોડીએ એવા સંકલ્પ સાથે દાદાને પ્રાર્થના કરી છે કે જંગી બહુમતીથી ફરીવાર 7મી વખત ગુજરાત વિધાનસભામાં અમને ગુજરાતની પ્રજાની સેવા કરવાની તક મળે। બાપુ ટિકિટ ચોક્કસથી તમે કીધું તેમ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે, પણ બાપુ ઈચ્છા રાખે કે ફરી ચૂંટણી લડવી છે? મારા 54 વર્ષના જાહેર જીવનમાં મેં પાર્ટી પાસે કંઈ જ માગ્યું નથી। હું 9 વખત લડ્યો છું, એક પણ વખત ટિકિટ માગી નથી। જેટલી વાર 5 વખત જીત્યો એટલી વાર મંત્રી પદ મેં માગ્યું નથી। સરદાર સરોવરનું ચેરમેન પદ હોય કે આયોજન પંચનું ઉપાધ્યક્ષ હોય મેં ક્યારેય માગ્યું નથી। હું તો સૌના કલ્યાણ માટે જ પ્રાર્થના કરતો હોઉં છું। યુગના દેવ એટલે હનુમાનજી મહારાજ, અને મોટા મોટું પર્વ હનુમાનજી મહારાજની પૂજા કરવાનું એટલે કાળી ચૌદસ। વ્યક્તિગત મારા જીવનમાં છેલ્લા 24 વર્ષથી સળંગ અને સતત કોઈપણ પ્રકારના અવરોધ વગર દાદાની દયાથી હું અહીંયા પૂજામાં આવું છું। આવતા વખતે મારી પૂજાની રજત જયંતિ થવાની છે। તમારા સૌ મારફતે હું ગુજરાતની પ્રજાને નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું। આજની પૂજામાં મેં દાદાને પ્રાર્થના કરી છે કે અમે ફરીવાર વિધાનસભામાં અમારો જ રેકોર્ડ તોડીને જંગી વિજય મેળવીએ, સનાતન ધર્મની રક્ષા માટે દાદા અમને શક્તિ આપે, ગુજરાતનું દેશનું સુખ સમૃદ્ધિ વધે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વ ગુરુ તરફ જઈ રહ્યા છીએ, મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ, વિશ્વમાં જ્યારે મંદીના અહેવાલ આવે છે, એંધાણ દેખાય છે એવા સંજોગોમાં દાદાની દયાથી આપણી અર્થવ્યવસ્થા એકદમ સ્થિર છે, મક્કમ ગતિએ આગળ વધી રહી છે। આ બધી દ્રષ્ટિએ દાદાની કૃપા અમારા ઉપર ભવિષ્યમાં પણ જેવી અત્યાર સુધી રહી છે એવી વરસતી રહે, પ્રજાની કૃપા પણ અમારા ઉપર વરસતી રહે એવી દાદા પાસે મારી 24મી પૂજા
ની માંગણી કરી છે. ફરીવાર આપ સૌને ગુજરાતના સૌ પ્રજાજનોને નવા વર્ષ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ભક્તો, શાસ્ત્રોની અંદર, વેદની અંદર ત્રિરાત્રિનું મહત્વ છે. એમાં સૌથી વધારે મહત્વની કાળી ચૌદશ જેને કહેવામાં આવે છે, અને આજે દાદાનું પૂજન કરવાનું હોય છે. સ્વામિનારાયણ ભગવાને પણ હનુમાનજીનું પૂજન કરવું એવી આજ્ઞા કરી છે. તો સાળંગપુર દાદાના દરબારની અંદર આજે હજારો લોકોએ યજ્ઞની અંદર બેસી અને દાદાના પૂજનનો લાભ લીધો અને સાક્ષાત દાદાનું પૂજન કરી અમે સૌ પણ ધન્ય થયા. વાલા ભક્તો, આજે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના દિવસે સૌ કોઈ જીવ પ્રાણી માત્રને સર્વ રીતે કષ્ટભંજન દાદા સાળંગપુરવાળા સુખી કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના.